હેલો એવરીવન, વેલકમ ટુ સ્નેહા પીપરિયાસ ચેનલ. આજે આપણે બનાવીશું ઊંધિયું. આપણે આજે સુરતી ઊંધિયું બનાવીશું, પરંતુ કાઠિયાવાડી સ્ટાઇલમાં. એટલે આપણે તેમાં થોડો કાઠિયાવાડી ટચ આપીશું અને એક અલગ અને નવી રીતે બનાવીશું. તો મારો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, અને જો મારી રેસિપી તમને પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર જરૂર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને સાથે મને મારા ફેસબુક પેજ સ્નેહા પીપરિયા વોગમાં પણ ફોલો કરો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં એક મોટા બાઉલ જેવી સુરતી પાપડી લીધી છે. જે મોટી પાપડી છે તેના આપણે દાણા કાઢી લીધા છે, અને કૂણી પાપડી આવી રીતે આખી રાખી છે, અને તેની સામે અડધા બાઉલથી ઓછી એવી તુવેરના દાણા લીધા છે, એકદમ કૂણી તુવેરના દાણા લીધા છે, અને થોડા એવા વટાણા લીધા છે. અને અહીંયા આપણે આટલા વેજીટેબલ્સ લીધા છે. અહીંયા એક 250 ગ્રામ જેટલું રતાળું લીધું છે, અને 2 રીંગણ લીધા છે, અને 1 બટાકું લીધું છે, અને 1 શક્કરિયું લીધું છે. એટલે મેં બટાકું 1 જ લીધું છે, અને 2 ટમાટર લીધા છે. આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં ઊંધિયું બનાવવાના છીએ, એટલે આપણે ટમાટર લીધું છે, અને લસણની કળીઓ લીધી છે 7 થી 8 જેટલી, આદું લીધું છે, અને 1 મરચું લીધું છે, મોડું મરચું છે, બહુ તીખું નથી, અને આ સિંગનો ભૂકો છે 2 ચમચી જેટલો, 2 ચમચી જેટલો તલનો ભૂકો છે, અને 2 થી 2.5 ચમચી જેટલો સૂકું ટોપરાનું ખમણ છે, જેમાં ખમણ્યું છે, અને ધાણા લસણ લીધું છે, એકદમ ઝીણું સમારી લીધું છે, અને ઝીણા સમારેલા કોરિએન્ડર છે, અને લીંબુ જોઈશે આપણને. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે આ શક્કરિયાની છાલ કાઢી લેવાની છે. અહીંયા મેં જે લાલ શક્કરિયું આવે છે એ લીધું છે, તેની જગ્યાએ તમે વ્હાઇટ શક્કરિયા પણ લઈ શકો છો. અહીંયા મેં બટાકું 1 જ લીધું છે, અને શક્કરિયું થોડુંક મોટું લીધું છે. તો આપણે તેને આવી રીતે ગોળ ગોળ મોટા પીસીસ કરી લેવાનું છે, અને શક્કરિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ઊંધિયામાં. તો હવે આપણે 1 બટાકું લીધું છે મીડિયમ સાઇઝનું, તેની પણ આપણે છાલ કાઢી લેવાની છે, અને તેના પણ આપણે પીસીસ કરી લઈએ. બટાકાના પીસીસ હું થોડા મોટા રાખું છું, અને આ બધું વેજીટેબલ્સ આપણે તળવાનું છે. આ એક અલગ રીતે મેં ઊંધિયું બતાવ્યું છે, એટલે આપણે આમાં તળીશું અડધા વેજીટેબલ્સ. અને હવે આપણે રતાળું જે લીધું છે તેની પણ છાલ કાઢી લેવાનું છે. આ સુરતી રતાળું છે, અંદરથી પિંક કલરનું છે, તમે જોઈ શકો છો પર્પલ કલરનું. તો તેની પણ આપણે છાલ કાઢી લેવાની છે, અને તેના પણ આપણે પીસીસ કરી લેવાના છે. અહીંયા હું રતાળું પૂરી જેવી રીતે કરીએ તેવી રીતે હું નાના પણ નહીં અને મોટા પણ નહીં એવી રીતે હું તેના કટકા કરી લઉં છું. રતાળુંને પણ આપણે તળવાનું છે, અને તળેલા રતાળુંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આપણે બધું વેજીટેબલ્સ આટલું કટ કરી લેવાનું છે, અને રીંગણને પણ આપણે આવી જ રીતે કટ કરી લઈએ. તો મેં રતાળું કટ કરી લીધું છે, અને અહીંયા મેં ઊંધિયામાં નાખવાની જે ગોળીઓ છે મેથીની એ મેં અગાઉથી જ રેડી કરીને રાખી છે, અને તેની રેસેપીની લિંક મેં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. આ ગોળીઓ બહુ સરસ બને છે, બહારથી કડક અને અંદરથી સરસ સોફ્ટ બને છે. તો આપણે આટલું વેજીટેબલ્સને તળી લેવાનું છે, રીંગણ, બટાકું, શક્કરિયું અને રતાળું, આટલું વેજીટેબલ્સ આપણે તળી લઈએ. તો મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે, અને તેલ સરસ રીતે ગરમ જ થઈ ગયું છે. તો આપણે આ બધું વેજીટેબલ્સ એક પછી એક તેલમાં એડ કરી દેવાનું છે, અને અહીંયા આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે, જેથી વેજીટેબલ્સ બધું સરસ રીતે તળાઈ જાય. તો આપણે વચ્ચે વચ્ચે આ વેજીટેબલ્સને ફેરવતા રહેવાનું છે. અને મેં પહેલાં પણ 2 રીતના ઊંધિયાની રેસેપી મારા ચેનલમાં મેં મૂકી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ગ્રીન સુરતી ઊંધિયુંની રેસેપી મેં મારા ચેનલમાં વિડીયો મૂક્યો છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને આ ઊંધિયું આપણે આજે લાલ ચટકદાર બનાવવાના છીએ, થોડોક કાઠિયાવાડી ટચ આપવાના છીએ, અને થોડુંક વેજીટેબલ્સ આપણે તળીને એડ કરવાના છે. તો આ બધું વેજીટેબલ્સ હવે તળાઈ ગયું છે, તો લાસ્ટમાં આપણે રતાળું તળવાનું છે. રતાળું ચીકણું હોય છે, એટલે એને આપણે અલગથી તળવાનું છે, અને તળેલી રતાળુંની જે ચિપ્સ છે એ બહુ જ સરસ લાગે છે. ઊંધિયામાં એડ કરવા પહેલાં જ ખવાઈ જશે, મારા ઘરમાં તો એવું જ થાય છે. અને રતાળું તળવામાં આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે, નહીં તો બહારથી કડક થઈ જશે અને અંદરથી કાચું રહેશે.
તો હવે આપણું રતાળું તળાઈ ગયું છે તો આપણે તેને એક પ્લેટમાં બહાર કાઢી લેવાનું છે. તો આપણે જેટલા તળવાના વેજીટેબલ્સ હતા એ બધા તળી લીધા છે. તો ફાઇનલી હવે આપણે ઊંધિયાનો વઘાર કરી લેવાનો છે. તો અહીંયા એક મોટા પેનમાં આપણે અડધો બાઉલ જેટલું તેલ લેવાનું છે. તેલ ઊંધિયામાં વધારે જ હોય છે. જો તમને વધારે તેલવાળું પસંદ હોય તો તમે હજુ પણ વધારે એડ કરી શકો છો, પરંતુ મેં અહીંયા મીડિયમ જ તેલ લીધું છે એટલે અડધો બાઉલ જેટલું મેં સિંગ તેલ લીધું છે. અને તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે ખડા મસાલા જોઈ લઈએ. તો અહીંયા મેં એક તમાલપત્ર લીધું છે, એક આખું મરચું લીધું છે, એક તજનો ટુકડો લીધો છે અને ચાર મરી લીધા છે અને ચાર લવિંગ લીધા છે. તો તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે તેમાં આ બધા મસાલા એડ કરી દેવાના છે. અને પછી આપણે તેમાં એક ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. અને હિંગ સરસ તતડી જાય પછી આપણે તેમાં આદુ અને લસણની જે પેસ્ટ છે તે એડ કરી દેવાની છે. અને એક મરચાંની પેસ્ટ લીધી છે, તીખા મરચાંની પેસ્ટ, તે પણ આપણે એડ કરી દેવાની છે. અહીંયા તીખું મરચું આપણે ઓછું લેવાનું છે, લીલું તીખું મરચું, કારણ કે આપણે લાલ શાક બનાવવાનું છે એટલા. તો આ બધી વસ્તુ સરસ રીતે સંતળાઈ જાય પછી આપણે તેમાં લીલું લસણ એડ કરવાનું છે. ઊંધિયામાં લીલું લસણ જો વધારે એડ કરવામાં આવે તો બહુ સરસ ઊંધિયું લાગશે. તો હવે આપણે પાપડી એડ કરી દેવાની છે, સુરતી પાપડી, જેના થોડાક દાણા કાઢી લીધા અને થોડાક આપણે આખી રાખી છે. અને પછી આપણે તેમાં વટાણા અને લીલી તુવેરના દાણા એડ કરવાના છે. અને આ બધી વસ્તુ આપણે સરસ રીતે સાફ કરી અને ધોઈને જ એડ કરવાની છે. અને હવે આપણે તેમાં થોડી એવી અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે. અને આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે. અને હવે આપણે એકાદ મિનિટ સુધી આ વસ્તુને સાંતળવા દઈએ અને પછી આપણે ઢાંકી દેવાનું છે. અને અહીંયા આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે, નહીં તો શાક નીચે દાઝી જશે. તો હવે એકાદ મિનિટ થઈ ગઈ છે તો આપણે વચ્ચે વચ્ચે આવી રીતે ચમચાથી હલાવવું જરૂરી છે, નહીં તો નીચે વેજીટેબલ્સ બેસી જશે. તો ફરી આપણે તેને ઢાંકી દઈએ એકાદ બે મિનિટ માટે. અને વચ્ચે વચ્ચે આપણે આવી રીતે ચેક કરી લેવાનું કે દાણા ચડી ગયા છે કે નહીં. તો વળી પાછી 3-4 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો તેલ સરસ રીતે ઉપર આવી ગયું છે. હવે આપણા દાણા ઓલમોસ્ટ ચડી જ ગયા હશે તો આપણે ચેક કરી લઈએ. અને હવે આપણે જે બે ટમેટા લીધા હતા તેની મેં આવી રીતે પ્યુરી કરીને લીધી છે, જેથી સરસ ઊંધિયું ઘટ્ટ થશે. તો આપણે બે ટમેટાની પ્યુરી એડ કરી દેવાની છે અને ફરીથી આપણે મિક્સ કરી દઈએ. અને 3-4 મિનિટ સુધી આ ગ્રેવીને આપણે ચડવા દેવાની છે. અને પછી તેમાં 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે, જેથી સરસ કલર આવશે. અને જો કાશ્મીરી ના હોય તો તમે જે ખાતા હોય ઘરમાં તે પણ તમે યુઝ કરી શકો છો. અને 1-2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર આપણે એડ કરવાનું છે. અને ફરીથી મિક્સ કરી દેવાનું છે. અને આપણે મીઠું લાસ્ટમાં એડ કરવાનું છે, જેથી આ વેજીટેબલ સરસ રીતે ચડી જાય. એટલે પહેલાં મીઠું એડ નથી કરવાનું, આપણે લાસ્ટમાં મીઠું એડ કરીશું જેથી વેજીટેબલ્સ બધું સરસ રીતે ચડી જાય. તો હવે સરસ બધું તેલ ઉપર આવી ગયું છે તો આપણે જે તળેલું વેજીટેબલ્સ છે તે એડ કરી દેવાનું છે. અને અહીંયા આપણે હવે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દઈએ. સરસ રીતે દાણા બધા ચડી ગયા છે તો આપણે મીઠું એડ કરી દઈએ હવે. અને હવે આપણે ખાંડ એડ કરી દઈએ. જો ઊંધિયામાં ગળપણ હોય તો મજા આવે છે ખાવાની. તો આપણે 1-1.5 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે. અને ફરીથી આપણે ચમચાની મદદથી બધું વેજીટેબલ્સને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને એકાદ મિનિટ સુધી આપણે આ વેજીટેબલ્સને ચડવા દેવાનું છે. અહીંયા બધું વેજીટેબલ્સ સરસ રીતે ચડી ગયું છે, તેલ સરસ ઉપર આવી ગયું છે. તો આપણે અહીંયા 3-4 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે. અને પછી તેમાં સિંગનો ભૂકો, તલનો ભૂકો અને ટોપરાનું ખમણ છે તે એડ કરી દેવાનું છે. અને અહીંયા આપણે 2 ચમચી જેટલો ઊંધિયાનો મસાલો એડ કરવાનો છે. તેની જગ્યાએ તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. અને ફરીથી આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે અને થોડું પાણી એડ પાછું કરી દઈએ, કારણ કે જો પાણી એડ કરશો તો સરસ ઊંધિયું એકરસ બનશે, સરસ લચકા જેવું સરસ એકરસ બનશે. જો તમને એવું ઊંધિયું પસંદ હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો. અને હવે આપણે એકાદ મિનિટ સુધી આ ઊંધિયાને ચડવા દેવાનું છે. અને પછીથી આપણે તેમાં જે આ મેથીની ગોળીઓ બનાવીને રાખી છે તે એડ કરી દેવાની છે. પાણી એડ કરવાથી
સરસ ઊંધિયું એકરસ બનશે અને સાથે સાથે આ જે ગોળીઓ છે એ સરસ પોચી બની જશે. તો આપણે એકાદ મિનિટ સુધી આપણે આ ઊંધિયાને ચડવા દેવાનું છે. તો આપણે થોડીવાર ઊંધિયાને ઢાંકી દઈએ જેથી બધું વેજીટેબલ્સ ને ગોળીઓ સરસ રીતે મિક્સ થઈ જાય. તો આપણે એકાદ મિનિટ સુધી આ ઊંધિયાને ઢાંકી દીધા પછી હવે આપણે ખોલી લઈએ અને તમે જોઈ શકો છો કે તેલ સરસ ઉપર આવી ગયું છે અને લાલ ચટકદાર ઊંધિયું હવે આપણું રેડી જ છે. તો લાસ્ટમાં આપણે તેમાં ઝીણું સમારેલું લીલું લસણ અને ઝીણા સમારેલા ધાણા એડ કરી દેવાના છે અને અડધી ફાડ જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે. એટલે સરસ ખાટ્ટો મીઠો અને તીખો ટેસ્ટ આવવો જોઈએ ઊંધિયામાં. તો હવે આપણું ઊંધિયું રેડી છે. તમે જોઈ શકો છો સરસ લાલ ચટકદાર ઊંધિયું કાઠિયાવાડી સ્ટાઇલમાં રેડી છે. અને કુકર કરતાં તો આ ડાયરેક્ટ જો ઊંધિયું વઘારો તો તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. જો તમને મારી આ રેસિપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે મને મારા ફેસબુક પેજ સ્નેહા પીપરિયા વોગમાં પણ ફોલો કરો. થેન્ક યુ.